ब्यूटीफुल हैंडसम स्टूडेंट्स, केम छो बधा बच्चा, वेलकम टू दी अमेजिंग प्लेटफॉर्म ऑफ फिजिक्स वाला। आपणे बेसिक्स ऑफ बॉटनी सीरीज में अमुक लेक्चर्स भणी रह्या छीए। તમારા સજેશન આવકાર્ય છે, તમે જે જે ટોપિકના સજેશન આપશો, તમને ખબર જ છે કે હું ધીરે ધીરે કરીને બધા ટોપિક તમારી સમક્ષ લઈ આવીશ। આજનો ટોપિક મેં લીધો છે બેટા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનું બેઝિક, રાઈટ? તો ઘણા બધા સ્ટુડન્ટને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સમજવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે। તો ઘણીવાર મને કમેન્ટ આવી હતી કે મેમ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક વખત કરાવી દો। તો આજે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પાછળનું બેઝિક ભણીશું, રાઈટ છે બેટા? તો સૌથી પહેલાં તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, આપણને ફિંગરપ્રિન્ટ ખબર છે, આપણી આંગળીના ટેરવે જે આવી બધી ભાત બનતી હોય છે, હે ને, આપણે લઈએ તો બેટા આ આપણી ફિંગરપ્રિન્ટ છે, રાઈટ? તો હવે આનો ગેરફાયદો શું? આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કરવાની કેમ જરૂર પડી? આપણા હાથમાં પણ તો ફિંગરપ્રિન્ટ છે। તો બેટા આને બદલી શકાય છે। આજે હાથમાં ફિંગરપ્રિન્ટ છે એને બદલી શકાય છે, પણ જે આપણી ડીએનએ ફિંગરપ્રિન્ટ છે તેને, ડીએનએને બદલાય ન તો આને બદલી શકાય નહીં। આપણા દરેક કોષમાં, આપણા શરીરમાં જે મિલિયન્સ ઓફ કોષ આવેલા છે બેટા, એ દરેકમાં સમાન જનીનિક દ્રવ્ય છે। યસ બેટા, સૌથી પહેલાં તો બેઝિક ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટનો આ પહેલો મુદ્દો છે। શું બચ્ચા? કે આપણા દરેકે દરેક કોષમાં, આપણા બોડીના કોઈ પણ પાર્ટમાંથી, તમે યકૃતમાંથી કોષ લઈ લો, સ્વાદુપિંડમાંથી કોષ લઈ લો, પગમાંથી કોષ લઈ લો, હાથમાંથી કોષ લઈ લો, બ્રેઇનમાંથી કોષ લઈ લો, બેટા બધામાં એક સમાન જનીનિક દ્રવ્ય આવેલું છે। આપણા શરીરની વાત છે, કોઈ એક સજીવ છે, સપોઝ એક્સ પર્સન છે, તો એના દરેકે દરેક કોષમાં એક સમાન શું છે? જનીનિક દ્રવ્ય છે। એવું ના હોય કે યકૃતના કોષોમાં કંઈક અલગ જનીન હોય અને પેનક્રિયાઝમાં, સ્વાદુપિંડમાં કોઈ અલગ જનીન હોય, એવું હોતું નથી। દરેકની અભિવ્યક્તિ અલગ હોય, પણ દરેકમાં એક સરખું જનીનિક દ્રવ્ય આવેલું છે, એક સજીવની વાત કરું છું। તો બેટા ફિંગરપ્રિન્ટ પ્લાસ્ટિક સર્જરી દ્વારા બદલી શકાય, પણ આપણે ડીએનએને બદલી શકતા નથી। આપણે દરેક કોષમાં જઈને ડીએનએને બદલી શકીશું? તો બેટા ડીએનએ ફિંગરપ્રિન્ટ બદલવી શક્ય નથી। એટલે પહેલાં તમે સીઆઈડીના એપિસોડ્સ જોયા હશે, એમાં ગ્લાસ પકડેલો હોય, પછી એમાંથી લોકો ફિંગરપ્રિન્ટ લઈ લે, ચાલાકી કરી કરીને ફિંગરપ્રિન્ટ કઢાવતા હતા, રાઈટ? પણ બેટા એ એટલી એક્યુરેટ નહોતી મેથડ। તો ધીરે ધીરે વધારે એક્યુરેસી માટે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો કન્સેપ્ટ આવ્યો। તો હવે કન્સેપ્ટ આવ્યો તો કોણ લાવ્યું એ કન્સેપ્ટ? તો બચ્ચા એક ફેમસ વૈજ્ઞાનિક છે, જેનો ફોટો મેં રાખ્યો છે, એલેક જેફરીઝ। આ બ્રિટિશ જીનેટિસિસ્ટ હતા બેટા, જેને આપણે ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહીએ છીએ। હી ઇઝ નોન એઝ ફાધર ઓફ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ। ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા કહેવામાં આવે છે કોને બેટા? તો એલેક જેફરીને, સર એલેક જેફરી, રાઈટ? ભારતમાં બેટા આ ટેકનિક તો આખી આપણે ભણવાના જ છીએ। ભારતના એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર લાલજી સિંહ, બેટા ડૉક્ટર લાલજી સિંહ જે છે ભારતના ખૂબ જ વિખ્યાત વૈજ્ઞાનિક છે, રાઈટ? અને આ જે ડૉક્ટર લાલજી સિંહ છે, તેમનું નામ જ અંગ પ્રત્યારોપણ ક્ષેત્રમાં પણ ખૂબ જ મહત્ત્વનું છે। તો બેટા ડૉક્ટર લાલજી સિંહને ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના પિતા કહેવામાં આવે છે। સીસીએમબીમાં તેમણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શરૂ કરાવ્યું હતું, જેનો ફોરેન્સિક સાયન્સમાં ખૂબ જ મોટો રોલ છે। આપણે આગળ જતાં એની એપ્લિકેશન ભણીશું। તમે સાંભળ્યું પણ હશે કે ક્યાંય કોઈ ટેરરિસ્ટને માર્યો છે, રાઈટ? તો બેટા એ લોકો સીધું ખાલી એમનેમ જ દેખાવ ઉપરથી કન્ફર્મ ના કરે કે આ ટેરરિસ્ટ છે। બહુ બધી વસ્તુ છે જેનાથી એ લોકો ફેક ક્રિએટ કરી શકે છે। તો એ લોકો શું કરે કે જે બોડી મળી હોય એના ડીએનએનું
ફિંગર પ્રિન્ટિંગ કરાવે તો આપણે સરસ રીતે આજે મેથડ ડિટેલમાં ભણીશું. તો પહેલા બે વસ્તુ, એલેક જેફરી ડીએનએ ફિંગર પ્રિન્ટિંગના પિતા, અને ભારતમાં આ મેથડ કોણે ડેવલપ કરાવી? તો બેટા ભારતમાં આ મેથડ ડેવલપ કરાવી ડૉક્ટર લાલજી સિંઘે. હી ઇઝ વેરી 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 ફેમસ સાયન્ટિસ્ટ ઓફ ઇન્ડિયા. વી શુડ બી પ્રાઉડ ઓફ હિમ. હવે આપણે મુદ્દાની વાત કરીએ કે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં કરવાનું શું હોય શું, રાઈટ? હવે કેવી રીતે, કેમ આપણે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ વિકસાવી શક્યા, પહેલાં તો એ જોઈએ આપણે. તો બેટા મનુષ્યમાં જોવા મળતા લગભગ કેટલા બેઝ ક્રમ સરખા છે? તો 99.9%. સપોઝ રીમા મેમ છે, સાથે એમના બેન છે, અપેક્ષા બેન છે, ભાવિકા બેન છે, રાઈટ? તો એમના જે સિબ્લિંગ્સ છે, એમની જે બહેનો છે, એમના જે ભાઈ છે, કે એમના જે મધર ફાધર છે, રાઈટ બેટા, નિયર બાય રિલેટિવ્સ છે. સપોઝ એ જે માણસો છે તેમનું ડીએનએ છે. હવે આ ડીએનએ તદ્દન જુદું નથી. સપોઝ એક જનીનની વાત કરીએ, ઇન્સ્યુલિનનું જનીન. તો બેટા ઇન્સ્યુલિનનું જનીન દરેકમાં એક સરખું હોય, એટલે એક સરખું જ પ્રોટીન બને, પડી ખબર? તો બચ્ચા જનીન 99.9% શું હોય છે, સમાન હોય છે વિવિધ મનુષ્યોમાં, મનુષ્યોની અંદર. તો બેટા ડિફરન્સ કેટલો છે? તો 0.01% ભિન્નતા છે. હવે આપણે વાત કરીએ માનવ જીનોમની, હ્યુમન જીનોમ. બેટા એની સાઇઝ એકીયમાં 3.3×10⁹ બેઝ પેર છે. હવે ભિન્નતા કેટલી છે? 0.01%. બેટા આનું 0.01% કરો તો આ થઈ ગયું 3.3×10⁶ બેઝ પેરમાં તફાવત જોવા મળે છે. હવે આ તફાવત કયા બેઝિસમાં જોવા મળે? તો બેટા જનીનોમાં આ તફાવત જોવા મળતો નથી મોટા ભાગે. આ તફાવત એવી સિક્વન્સમાં, એવા ક્રમમાં જોવા મળે છે જે જનીનો માટે નથી, જે કોડિંગ નથી. આ બેટા નોન કોડિંગ છે. હવે હું તમને ભણાવું હા બચ્ચા, નોન કોડિંગ. આપણો લેક્ચર પતે ત્યાં સુધી બધા વર્ડ ક્લિયર થવાની ગેરંટી મારી. ડન. ચલો હવે આપણે વાત કરીએ કે આને કેવી રીતે શરૂ કરીશું, રાઈટ? તો એક વિશેષ ક્રમ આપણે આઇસોલેટ કરવાનો છે, અલગીકૃત કરવાનો છે. તો બેટા એની માટે આપણે શું કરવું પડે? તો માનવમાં ડીએનએનું અલગીકરણ કરવું પડે. તમે બધાએ મારી જેમ સીઆઈડીના એપિસોડ ખૂબ જોયા હશે, હે ને? તો એની અંદર આવે કે વાળ જે છે એમાંથી પણ ડીએનએ કાઢ્યું. તો બેટા વાળમાં જો એક્ટિવ, તમે વાળ કાપો તો ડીએનએ ના નીકળે, એને ખેંચીને કાઢો તો એનું જે ફોલિકલ હોય ને, ફોલિકલ સેલ, એની અંદર ડીએનએ હોય, રાઈટ બેટા? તો માનવના સપોઝ બ્લડ સેમ્પલ મળ્યું છે, તો બ્લડ સેમ્પલમાં ડબલ્યુબીસી, આપણને ખબર છે આરબીસીમાં કોષ કેન્દ્ર ન હોય, તો ડબલ્યુબીસી આઇસોલેટ કરે બેટા, ડબલ્યુબીસી અલગીકૃત કરે અને એમાંથી ડીએનએને કાઢવામાં આવે છે. હવે એક કોષમાંથી એટલું ડીએનએ ના નીકળે, થોડાક કોષો જોઈએ ને, પછી તમે ભણેલા છો ડીએનએનું બહુલીકરણ કરાય પીસીઆર દ્વારા, પોલિમરેઝ ચેઇન રિએક્શન દ્વારા. તો સૌથી પહેલાં તો ડીએનએને અલગીકૃત કર્યો. હવે આપણી મોલેક્યુલર સીઝર કઈ બેટા? આણ્વીય કાતર. કયો ઉત્સેચક છે બચ્ચા? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. તો આ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ શું કરે બેટા? તો સ્પેસિફિક જગ્યાએ, ચોક્કસ જગ્યાએ, સપોઝ આ મારું ડીએનએ છે, તો અમુક શૃંખલાઓના આધારે તમે ભણ્યા છો ને બેટા ડિટેલમાં, અમુક પેલિન્ડ્રોમિક સિક્વન્સ આવે. તમે આગળ નહીં ભણ્યા હોય તો ભણશો બાયોટેકનોલોજીમાં, કે અમુક સિક્વન્સ હોય. સપોઝ એ સી સી જી જી ટી, ટી જી જી સી સી એ, આ સિક્વન્સ છે. તો બેટા પેલિન્ડ્રોમિક છે. જો અહીંયાથી વાંચો કે અહીંયાથી વાંચો, બંને બાજુથી સેમ આપણને દેખાય છે. તો આવી ઘણી બધી અલગ અલગ સિક્વન્સ હોય છે, શૃંખલા હોય છે, જ્યાં રેસ્ટ્રિક્શન ઉત્સેચક કટ કરી શકે છે. તો બેટા ચોક્કસ રેસ્ટ્રિક્શન ઉત્સેચક આવી રીતે ડીએનએને કટ કરશે, એટલે એને શું કહેવાય છે? આણ્વીય કાતર. હવે એ ડીએનએના ટુકડાને આપણે અલગીકૃત કરવાના છે. એ ડીએનએના ટુકડાને શું કરવાના છે બેટા? અલગીકૃત કરવાના છે. શેમાં? તો સીએસસીએલ, સીઝિયમ ક્લોરાઇડ,
એનું બેટા ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ આપણને ખબર છે. ટેસ્ટ ટ્યુબમાં મૂકીને આપણે એને રોટેટ કરાવીએ, ગોળ ગોળ ફરાવીએ તો વધારે ઘનતાવાળા તત્વો નીચે બેસે, ઓછી ઘનતાવાળા ઉપર બેસે. તો બેટા ડેન્સિટી એટલે ઘનતા, ગ્રેડિયન્ટ એટલે ઢોળાંશ. તો ઘનતાના ઢોળાંશને આધારે સેન્ટ્રીફ્યુગેશન કરાવવાનું છે. ડન. હવે એ ઘનતાનો ઢોળાંશ કોણ નિર્માણ કરે? તો સીઝિયમ ક્લોરાઇડ. આ ઘનતાનો ઢોળાંશ કોણ બનાવશે બચ્ચા? સીઝિયમ ક્લોરાઇડ દ્વારા. નીચે વધારે ઘનતા, ઉપર ઓછી ઘનતા, આવી રીતે આવશે. અહીંયા વધુ અને અહીંયા ઓછી ઘનતા. હવે જ્યારે આ ટુકડાઓને બેટા આપણે સેન્ટ્રીફ્યુજ કરીશું, ગોળ ગોળ ફેરવીશું, તો બે શિખર અને પીક કહેવાય ઇંગ્લિશમાં, જેનું ગુજરાતી આ લોકોએ કર્યું છે શિખર. તો બેટા ટેસ્ટ ટ્યુબમાં બે જગ્યાએ આપણને બેન્ડ મળશે. આ બે જગ્યા કઈ છે? તો આ નીચેની જગ્યા છે, આ મોટું શિખર છે, મોટી પીક છે, અને આ નાનું શિખર છે. ચલો બેટા, મોટું શિખર કોનું મળશે? તો જી અને સીનું મળશે. નાનું શિખર શેનું મળશે? એ અને ટીનું મળશે, એડેનિન અને થાઇમિન. મોટા ભાગે આ એટી રીચ સિક્વન્સ, એટી વધુ હોય તેવા જે ક્રમ છે તે બેટા પુનરાવર્તિત ડીએનએ બનાવે છે. તો આપણે આનો વપરાશ કરવાનો છે. આ એટી સમૃદ્ધ શૃંખલા પુનરાવર્તિત ક્રમ બનાવે છે, મોટાભાગે પુનરાવર્તિત ડીએનએ નું નિર્માણ કરે છે બચ્ચા. ક્લિયર છે? ફરીથી એક વખત કે આપણે વિશિષ્ટ ક્રમ કાઢવાનો છે તો કેવી રીતે? તો માનવમાંથી ડીએનએ અલગીકૃત કરવાનું, ઓછું હોય તો પીસીઆર કરવાનું. હવે એને આણ્વીય કાતર રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, એન્ડો એટલે અંદર, ડીએનએની અંદર કટ મૂકશે, રાઈટ, કાપ મૂકશે. એનાથી કાપવાના ટુકડા થઈ જશે ડીએનએના. પછી એનું શું કરવાનું? સીઝિયમ ક્લોરાઇડની મદદથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફિકેશન કરવાનું. વધારે ઘનતાવાળા તત્વો નીચે બેસી જશે, ઓછી ઘનતાવાળા તત્વો ઉપર રહી જશે. હવે આપણે ઉપરની બાજુ જે એડેનિન થાઇમિન સમૃદ્ધ શૃંખલા આવી છે તેનું કામ છે તેને તેમાંથી અલગ કરી દઈશું. હવે આગળની વસ્તુ સમજીએ કે આ જે પુનરાવર્તિત ડીએનએ છે એ બે પ્રકારના હોય. હવે બેટા આનું ગુજરાતી નહીં, આપણે ઇંગ્લિશ વર્ડ જ યાદ રાખી લઈશું. હું તમને ઇંગ્લિશ વર્ડ સમજાવી દઉં શું કહેવા માંગે છે. તો બે સિક્વન્સ કઈ છે, બે રિપીટ કઈ છે, બે પુનરાવર્તિત શૃંખલા કયા પ્રકારની છે? તો એક બેટા છે ટેન્ડમ રિપીટ્સ. એક કઈ છે બચ્ચા? ટેન્ડમ રિપીટ્સ, એ ટી ટી એ જી. સપોઝ આ સિક્વન્સ છે, સપોઝ આ 100 ટાઈમ પુનરાવર્તિત થાય છે. હવે જુઓ આની અંદર શું છે બચ્ચા? તો આ એટીટી એજી શૃંખલા કન્ટિન્યુઅસ આવે છે, એક પછી એક, વચ્ચે બીજી કોઈ શૃંખલા નથી, એક પછી એક સળંગ આવે છે બેટા. તો આ જે સળંગ શૃંખલા છે એ ટેન્ડમ રિપીટ છે. જ્યારે બીજો શબ્દ આપ્યો છે આપણને ઇન્ટરસ્પર્સ રિપીટ. તો બેટા ઇન્ટરસ્પર્સ રિપીટની જો આપણે વાત કરીએ તો આવી સિક્વન્સ હોય, પછી અહીંયા બીજી કોઈ સિક્વન્સ આવશે, શૃંખલા આવશે. તો આ જ ક્રમાંક એટીટી એજી બચ્ચા અહીંયા રિપીટ થાય છે, પણ વચ્ચે વચ્ચે ઇન્ટરસ્પર્સ છે, વિક્ષેપિત છે. પડી ખબર? ક્લિયર બેટા? તો આ જે છે એમાં જુઓ સતત નથી, પુનરાવર્તન છે, પુનરાવર્તિત ડીએનએ છે, પણ સતત નથી, વચ્ચે વચ્ચે શું છે બચ્ચા? વિક્ષેપિત છે. આ બેમાંથી આપણા કામનું કયું? તો આ બેમાંથી આપણા કામની છે ટેન્ડમ રિપીટ્સ. આપણે ઇન્ટરસ્પર્સ રિપીટ્સને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં વાપરીશું નહીં. આ બંને પ્રકારનું પુનરાવર્તિત ડીએનએ હોય. બીજી એક વસ્તુ બેટા પુનરાવર્તિત ડીએનએમાં યાદ રાખીશું કે પુનરાવર્તિત ડીએનએ નોન કોડિંગ છે. બેટા આ પ્રોટીન સંશ્લેષણ માટે કોડ કરતા નથી.
સંશ્લેષણ કોડ કરે એટલે સંકેતન કરતા નથી. ડન છે બચ્ચા? તો પુનરાવર્તિત ડીએનએ નું આ ઇમ્પોર્ટન્સ છે યાદ રાખવાનું કે આ ફક્ત આ બધી ટેકનિક્સમાં વપરાશે, પણ આનો રોલ પ્રોટીન સંશ્લેષણમાં નથી. આ નોન કોડિંગ છે. ચલો તો ટેન્ડમ અને ઇન્ટરસ્પર્સમાંથી આપણે કઈ લઈશું બચ્ચા? ટેન્ડમ રિપીટ્સ લઈશું જે સતત આવે છે. હવે ટેન્ડમમાં પણ બે પ્રકાર છે. શોર્ટ ટેન્ડમ રિપીટ્સ, STR એટલે શોર્ટ ટેન્ડમ રિપીટ્સ, અને બેટા લોંગ ટેન્ડમ રિપીટ છે. શોર્ટ ટેન્ડમ રિપીટમાં 60 બેઝ પેર સુધીનું ડીએનએ આવે, મતલબ આ જે ATTAG લખ્યું ને મેં, આવું 60 બેઝ સુધીનો ક્રમ એક પછી એક બેટા રિપીટ થાય, પુનરાવર્તન પામે. જ્યારે બેટા લોંગ ટેન્ડમ રિપીટ્સમાં 60 કરતાં વધારે બેઝ પેરનું પુનરાવર્તન થાય છે. આટલું ક્લિયર છે? આમાં 60થી ઓછાનું પુનરાવર્તન થાય, લોંગમાં 60થી વધારે. બેટા આ જે છે ને STR, એને જ આપણે કહીએ છીએ સેટેલાઇટ ડીએનએ. આ STR જે 60 બેઝ પેર સુધીનો પુનરાવર્તન દર્શાવે છે ને, શું કહેવાય? સેટેલાઇટ ડીએનએ. આ સેટેલાઇટમાં હવે બે સેટેલાઇટ છે. એક છે બચ્ચા મિની સેટેલાઇટ અને બીજું છે માઇક્રો સેટેલાઇટ. ચલો મિની અને માઇક્રોમાં કયું નાનું બેટા? મિની નાનું કે માઇક્રો? માઇક્રો. તો જુઓ, અપ ટુ 10 બેઝ પેર, મોટાભાગે 1-6 બેઝ પેર માઇક્રો સેટેલાઇટમાં ગણાય અને 10-60 બેઝ પેર મિની સેટેલાઇટમાં ગણાય. તો બેટા આપણે ટેન્ડમ રિપીટ્સ લઈશું અને એ ટેન્ડમ રિપીટ્સમાં મિની સેટેલાઇટનો ઉપયોગ કરીશું. આપણને એક લાઇન આપી છે, મિની માઇક્રો સેટેલાઇટ ધરાવે છે. તો હવે આઈ થિંક આપણું આ કન્સેપ્ટ ક્લિયર છે. વોટ ઇઝ ટેન્ડમ રિપીટ? શોર્ટ અને લોંગ. એમાંથી જે STR છે, સેટેલાઇટ ડીએનએ છે, એમાં પણ મિની અને માઇક્રોને આપણે શેનો વપરાશ કરીશું? તો આપણે મિની સેટેલાઇટનો વપરાશ કરીશું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ કરવા માટે. આઈ હોપ ધીસ ઇઝ વેરી ક્રિસ્ટલ ક્લિયર. બેટા બેઝિક્સના વિડીયો ખૂબ જ અગત્યના છે, જોઈ જોઈને નોટ ડાઉન કરતા રહેજો. જે વસ્તુ તમારી આમાં એવા ટોપિક લીધા છે જ્યાં તમે ફસાતા હોવ છો, તો તમને બહાર ખેંચવા માટે, હાથ પકડવા માટે આ વિડીયોઝ લીધા છે. ડન? ચલો હવે નેક્સ્ટ જે શબ્દ આપણે વારાઘડીએ સાંભળીએ છીએ એ છે ડીએનએ પોલિમોર્ફિઝમ. અને આ નીટમાં પણ પૂછાય છે, 2022માં પણ પૂછાયું હતું. તો બેટા ડીએનએની બહુરૂપકતા, તો બેટા આના બે ઉપયોગ છે. ડીએનએ બહુરૂપકતા, એક તો આપણે આ ટોપિક જે ભણી રહ્યા છે એમાં લખ્યો છે, એટલે કે બેટા ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં વપરાય છે. સાથે સાથે જનીનિક નકશા બનાવવા માટે પણ આ બહુરૂપકતા વપરાય છે. સો વોટ ઇઝ ધીસ બહુરૂપકતા? ડીએનએ પોલિમોર્ફિઝમ શું છે? તો આપણને એક લાઈન આપી છે બેટા NCERTએ. એ લાઈન આપી છે કે જો મનુષ્યની વસ્તીમાં 1% વધુ, એટલે કે 0.01% વધુ આવૃત્તિમાં એક સ્થાનમાં 1 કરતાં વધુ અલીલ આવેલા હોય. બેટા આપણને એક વસ્તુ બહુ ક્રિસ્ટલ ક્લિયર છે, આપણે ભણ્યા છીએ કે આ રંગસૂત્ર છે, હેને? બે રંગસૂત્રિકા તો જ્યારે વિભાજન થવાનું હોય આંતરાવસ્થાના એસ તબક્કામાં બને. હમણાં આપણે નોર્મલ કોષ ભણીએ જેમાં વિભાજન નથી થઈ રહ્યું. એક રંગસૂત્ર, આ બીજું રંગસૂત્ર, ખબર પડી બેટા? હેને ક્લિયર છે? જ્યારે વિભાજન થાય, આઈ હોપ 11th સ્ટાન્ડર્ડમાં તમે કોષ વિભાજન સરસ રીતે ભણ્યા હશો. તો બેટા જ્યારે આંતરાવસ્થામાં સંશ્લેષણ તબક્કો આવે ને, ત્યારે રંગસૂત્રિકા બેવડાઈ, મુનાડમાંથી થઈ જાય ડાયર્ડ. ડન? તો બેટા હવે આ બે રંગસૂત્રો છે. સપોઝ રંગસૂત્ર નંબર 1 અને 1 દ્વિકીય સ્થિતિ છે, રાઈટ બેટા? હવે અહીંયા સપોઝ કોઈ અલીલ છે A1, અહીંયા બેટા છે A2. હવે આવો એક સજીવ છે, આવો હું સપોઝ કોઈ બીજો સજીવ લઈ લઉં. આ અલીલ A ના પ્રકાર છે, બે હોઈ શકે, હે ને?
હવે કોઈ આ સપોઝ એ સજીવ છે, હવે હું બી સજીવ લઉં, એની પાસે પણ સેમ છે રંગસૂત્ર નંબર વન, પણ હવે બેટા અહીંયા એની પાસે એ વન છે અને એ થ્રી છે. તો જો અલીલ બદલાઈ ગયો, અહીંયા બંનેમાં અલીલ અલગ છે, તો બેટા આ કેવી રીતે બદલાય? તો અલીલનું કાર્ય નહીં બદલાય. આ બેટા આપણે પ્રભાવી પ્રચ્છન્ન વાળું નથી ભણી રહ્યા, એ મગજમાંથી કાઢી નાખો. આ એવી સિક્વન્સ ભણી રહ્યા છે, એવો ક્રમ ભણી રહ્યા છે જેનો કોઈ ઉપયોગ નથી. આપણને દેખીતી રીતે કંઈ દેખાશે નહીં, ખબર પડી? આપણને એનું કોઈ અસર અભિવ્યક્તિ નહીં દેખાય. આ ફક્ત ડીએનએમાં છે, આપણે ડીએનએ લેવલ પર ડીએનએ સિક્વન્સિંગ દ્વારા જાણી શકીએ છીએ. ડન બેટા? તો હવે આ બંને અલીલમાં કોઈ અમુક સિક્વન્સ અલગ છે, અમુક નંબર અલગ છે સિક્વન્સના, એટલે અલીલ અલગ થઈ ગયા. અલીલ અલીલ એટલે ખબર છે ને, વૈકલ્પિક કારક જનીનનો, રાઈટ? તો બેટા 1% કરતાં વધુ, એટલે કે 0.01થી વધુ આવૃત્તિમાં આ અલીલ હોય તો અલીલી ક્રમની વિભિન્નતાને આપણે ડીએનએની શું કહીએ છીએ બેટા? બહુરૂપકતા. અને આપણું આખું જે ડીએનએ છે સજીવોનું, એમાં અમુક અમુક જગ્યાએ આવી બહુરૂપકતા આપણે ઓળખી છે, જેનો આપણે વપરાશ કરીશું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં. હવે બેટા બહુરૂપકતા ઉત્પન્ન કેવી રીતે થાય? તો આ બહુરૂપકતા ઉત્પન્ન થાય બેટા વિકૃતિ દ્વારા, મ્યુટેશન દ્વારા. અને આપ્યું છે કે આવી વિકૃતિ જો પ્રજનન ક્ષમતાને અસર ન કરે તો પેઢી દર પેઢી આગળ વધે છે. સપોઝ ડીએનએનું સ્વયંજનન થઈ રહ્યું હતું, એડેનિનની જગ્યાએ ગ્વાનિન આવી ગયું. એડેનિનની જગ્યાએ શું આવી ગયું બેટા? ગ્વાનિન આવી ગયું. હવે આ પુનરાવર્તિત ડીએનએ વધારે છે, 98% જેટલું છે. તો બેટા ચાન્સીસ એવા છે કે પુનરાવર્તિત ડીએનએમાં આવું મ્યુટેશન થાય, વિકૃતિ થાય, તો એનાથી સજીવની પ્રજનન ક્ષમતામાં ફરક પડ્યો ના, કેમ કે કશા માટે કોડ કરતું નથી બેટા. તો આવી જે સિક્વન્સ છે, ફરીથી કહું કે સપોઝ ડીએનએ સ્વયંજનન વખતે એડેનિનની જગ્યાએ આવી ગયું ગ્વાનિન, પણ આ ક્યાં આવ્યું? તો નોન કોડિંગ ક્રમમાં આવ્યું, જે સંકેતન કરી શકતી નથી એવી શૃંખલામાં આવ્યું. તો બેટા એનો કોઈ મતલબ નથી, એટલે કે એનાથી સજીવની ક્ષમતામાં, સજીવની પ્રજનન ક્ષમતામાં કે સજીવની કોઈ પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતામાં કોઈ ફરક પડશે નહીં. પડી ખબર? તો બેટા શું થશે? આ નેક્સ્ટ પેઢીમાં આગળ વધશે. એવું કોઈ મ્યુટેશન છે, એવી કોઈ વિકૃતિ છે જે જનીનમાં આવી, તો બેટા એની અસર વર્તાય, સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે, તો એ આગળ પેઢીમાં નહીં જાય. પડી ખબર? તો આ જે બહુરૂપકતા અહીંયા આપણે વાપરવાના છીએ, એ એવી બહુરૂપકતા છે જે નોન કોડિંગ શૃંખલામાં છે. બચ્ચા કઈ શૃંખલામાં છે? નોન કોડિંગ શૃંખલામાં છે. ડન? એકવાર શાંતિથી આખો લેક્ચર ભણી લેજો, ના ખબર પડે તો ફરીથી જોઈ લેજો, અને પછી એનસીઆરટી વાંચજો, તમને એના સેન્ટેન્સ તરત જ ખબર પડવા મળશે. ડન છે બેટા? આનો ઉપયોગ મેં શું કીધું, કઈ બે જગ્યાએ બેટા આપણે આને વાપરવાના છીએ? તો એક તો ડીએનએ ફિંગર પ્રિન્ટિંગમાં, અને બીજું બેટા જનીનિક નકશા. ચલો હવે આપણે વાત કરીએ, આપણને VNTR આપ્યું છે, હે ને? તો VNTR શું છે? નેક્સ્ટ પેજમાં કરાવું. ઓકે, તો સૌથી પહેલા તો એનું ફૂલ ફોર્મ, હે ને? તો એનું ફૂલ ફોર્મ તો આપણે ગોખેલું છે. શું છે બેટા? વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. જુઓ આનો એકદમ મસ્ત કન્સેપ્ટ છે. આને શું કહેવાય બચ્ચા? તો આ છે આપણું વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. ચલો હવે વાત કરીએ VNTR ની. તો આ શું છે? વેરિયેબલ એટલે વેરિયેબલ એટલે જે બદલાતું હોય, હે ને? વેરિયેબલ એટલે જે બદલાય. નંબર એટલે નંબર. ટેન્ડમ રિપીટ્સ મેં તમને ઓલરેડી કહી દીધું. તો સપોઝ બેટા આ એક સજીવ છે, આ બી સજીવ છે, આમાં સપોઝ એક સિક્વન્સ છે. આ ATT AGG
TTGA 10 બેઝ પેર આપ્યા, હજુ એક લખી દઈએ A, રાઈટ બેટા. હવે આ પર્ટિક્યુલર એક ટેન્ડમ રિપીટ છે સપોઝ, રાઈટ. હવે બેટા સજીવ A માં આનું પુનરાવર્તન થાય છે 4 વખત. એક સજીવમાં આનું પુનરાવર્તન કેટલી વાર થાય છે બચ્ચા? 4 વખત. જ્યારે બી સજીવમાં આ સેમ શૃંખલાનું પુનરાવર્તન થાય છે બેટા 22 વખત. પડી ખબર? તો આ જે ટેન્ડમ રિપીટ્સ છે, ટેન્ડમ પુનરાવર્તિત શૃંખલા છે, રાઈટ, તેના પુનરાવર્તનની સંખ્યા અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે. તો બેટા આ જે ટેન્ડમ રિપીટ છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ. પડી ખબર? તો આ 2 થી 100 વાર પુનરાવર્તન પામે છે. હવે ખબર પડી બેટા વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ? સિમ્પલ શબ્દોમાં ખબર પડી કે એક શૃંખલા છે રીમા મેમમાં સપોઝ 10 વાર પુનરાવર્તન પામે છે, તો સપોઝ બીજા કોઈ એનો કોઈ સ્ટુડન્ટ છે, સપોઝ પારથી છે, તો પારથીની અંદર એ રિપીટ થાય છે 15 વખત. તો એમાં પુનરાવર્તનની સંખ્યાનો ક્રમ અલગ છે. વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ બેટા. પડી ખબર? તો આ સેટેલાઇટમાંથી આપણે 80 વાળા શિખરમાંથી કાઢ્યું, એમાંથી પણ આપણે મિની સેટેલાઇટ અલગ કરવાના છીએ, એમાં મળશે આપણને આ શૃંખલા. હવે માનવમાં જ્યારે આપણી બુક લખાઈ હતી તે સમયે આવી બેટા સાહીઠથી વધુ VNTRની ઓળખ થઈ છે. તો આપણને એ શૃંખલા ખબર છે, 60થી વધુ એવી શૃંખલા ખબર છે જ્યાં આવી રીતે પુનરાવર્તનની સંખ્યા ભિન્ન ભિન્ન હોય છે. ટોટલ VNTR માનવમાં એનું કદ કેટલું છે બેટા? આ ઘણીવાર પૂછાય છે VNTRનું કદ, તો 0.1 to 20 KB, દેટ ઇઝ બેટા 100 થી 20,000 બેઝિસ, આટલું એનું કદ હોય છે જે આપણે આઇસોલેટ કરીએ છીએ, જેનું અલગીકરણ કરીએ છીએ. શૃંખલા તો આવી જશે 10 થી 60 બેઝનું પુનરાવર્તન. ક્લિયર છે બેટા? આ એનું કદ આપ્યું છે કે આટલા બેઝિસના VNTR હોય, જેને આપણે અલગ પાડવા પડે DNA ફિંગર પ્રિન્ટિંગમાં. તો હવે બેટા આ જે VNTR છે એ આપણે કેવી રીતે ઓળખીશું, કેવી રીતે કઈ પ્રક્રિયા થશે? આપણે હવે DNA ફિંગર પ્રિન્ટિંગની આખી પ્રોસેસ ભણવા જઈ રહ્યા છીએ. તો આપણને VNTR ખબર પડી શું છે, હે ને? એક ચોક્કસ શૃંખલા છે જેનું રિપીટેશન પુનરાવર્તન અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે. સપોઝ કોઈ એકમાં 10 ટાઈમ થાય છે તો બીજામાં 15 વાર થાય, કોઈકમાં 20 વાર થાય, 2 થી 100 વાર એનું પુનરાવર્તન થાય છે. તો બેટા હવે સપોઝ હું વાત કરું એક શૃંખલાની, આવી કોઈ શૃંખલા છે, રાઈટ, આનું રિપીટેશન થાય છે ઘણી બધી વખત. હવે અહીંયા અમુક ચોક્કસ શૃંખલા હશે, આ ચોક્કસ શૃંખલા પર આપણો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કટ કરી શકે છે. પડી ખબર? તો આ જે VNTR છે ત્યાં બેટા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની સાઇટ શોધવામાં આવી કે ક્યાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આ કેવી રીતે ખબર પડ્યું? હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી. તો બેટા હવે કઈ જગ્યા ઉપર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અને કટ કરી શકશે શોધાયું, તો પર્ટિક્યુલર કોઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે તો આ VNTRને અહીંયાથી કટ કરશે, આપણને ખબર છે. તો હવે બેટા આપણે પ્રોસેસ ભણીએ. પ્રોસેસ ભલે ઇંગ્લિશમાં છે, મેમ તમારા ગુજરાતીમાં છે, તો મેમ તમને ગુજરાતી કરાવીને સમજાવશે. ડન. ચાલો સૌથી પહેલાં તો કોઈ ક્રાઇમ સીન છે, એના ઉપર એક તો કોઈ મરી ગયું છે, એનું બ્લડ છે, સાથે સાથે જ્યારે લડાઈ થઈ હશે ત્યારે સામેવાળા માણસને પણ વાગ્યું હતું, તો જેનું મૃત્યુ થયું છે, મર્ડરવાળો ક્રાઇમ સીન છે, જેનું મૃત્યુ થયું છે, એના સિવાય પણ આપણને કોઈનું બ્લડ મળ્યું સપોઝ, તો હવે એ બ્લડ સેમ્પલમાંથી, એ રુધિરમાંથી આપણે શું કર્યું બેટા? હા, દેખાતો નહીં કલર? ચલો, તો આ રુધિરમાંથી સૌથી પહેલા તો આપણે WBC અલગ કરીશું, શ્વેત રક્ત કણો, વ્હાઈટ બ્લડ સેલ.
કેમ બેટા? કેમ કે આરબીસી માં કોષકેન્દ્ર હતું નથી. હવે ડબલ્યુબીસી માંથી આપણે ડીએનએ નું અલગીકરણ કર્યું. તમને ડીએનએ અલગીકરણ ખબર છે, અલગ અલગ સ્ટેપ્સ આવશે, પછી ઇથેનોલ દ્વારા એને નીચે સેટલ ડાઉન કરવામાં આવે છે, પ્રેસિપિટેટ કરવામાં આવે છે, અવક્ષેપણ કરાય છે. પછી બેટા આપણે શું કર્યું? તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આ ડીએનએના ટુકડા કર્યા, એને કટ કર્યા ચોક્કસ જગ્યાએ. હવે બેટા આપણે શું કર્યું? તો ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન કર્યું, નાની પીક લીધી, રાઈટ બેટા? એમાં એડિનિન અને થાઇમિન રિચ સિક્વન્સ છે. હવે આપણે એનું કરવાના છીએ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારોસ જેલમાં એનું ઇલેક્ટ્રોફોરેસિસ થાય. તો હવે મેં શું કર્યું બચ્ચા? તો અગારોસ જેલની અંદર આ જે આપણું આવી રીતે અગારોસ જેલ હોય એમાં બેટા અહીંયા આવા નાના નાના વેલ્સ હોય. આ વેલ્સની અંદર આપણે આપણા ડીએનએને લોડ કરવાનું હોય માઇક્રોપીપેટ વડે, રાઈટ? ચલો, તો મેમે આ બ્લોટિંગ બહુ બધી વાર કરી છે તો મને આમ સામે આવી જાય છે. તો બચ્ચા હવે અહીંયા શું કર્યું આપણે? તો આપણા ડીએનએને અહીંયા લોડ કરી દીધું આ કાણામાં. હવે ડીએનએનો ચાર્જ કયો બેટા? નેગેટિવ ચાર્જ, હે ને? ડીએનએનો ચાર્જ નેગેટિવ છે, તો જેલ આપણે એવી રીતે ગોઠવીશું કે અહીંયા પોઝિટિવ ચાર્જ હોય અને અહીંયા નેગેટિવ ચાર્જ હોય. તો હવે જ્યારે આ બફરમાં મૂકવામાં આવે, હા, ડ્રાય ના હોય, ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે અગારોસ જેલમાં, તો બેટા હવે આ કરંટ જેમ પાસ થશે, આ આપણું જે ડીએનએ આપણે એડ કર્યું એ ધીરે ધીરે આગળ વધશે, આવી રીતે બેન્ડ્સ બનાવશે. જે સૌથી નાનું હશે એ સૌથી આગળ ભાગશે, સૌથી દૂર આવી જશે. જેનું વજન વધારે છે, જેનું મોલેક્યુલર સાઈઝ, આણ્વીય કદ વધુ છે, એ થોડું ધીરે ભાગશે, થોડું પાછળ રહી જશે. તો બેટા ઇલેક્ટ્રોફોરેસિસના અંતે આવા કંઈક બેન્ડ આપણને તરત ન દેખાય, એમાં ઇથિડિયમ બ્રોમાઇડ નાખ્યું હોય, યુવી રેઝમાં જોવામાં આવે. હવે શું કરવાનું છે નેક્સ્ટ ટેકનિક? તો ડીએનએ ઇલેક્ટ્રોફોરેસિસ સુધી તો આપણને ખબર છે. હવે જે ટેકનિક છે એ છે બેટા આ જેલમાંથી ડીએનએને નાયલોન મેમ્બ્રેન ઉપર ફેરવવાનું, ટ્રાન્સફર. આને બેટા શું કહેવાય? તો આને આપણે કહીએ છીએ સધન બ્લોટિંગ. આ છે ને સધન નામના વૈજ્ઞાનિક ઉપરથી હતી. તો ડીએનએ જે છે આપણું જેલમાં રહેલું છે, તેને જેલમાંથી નાઇટ્રોસેલ્યુલોસ મેમ્બ્રેન ઉપર, પટલ ઉપર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને બ્લોટિંગ કહેવાય, સધન બ્લોટિંગ. સધન વૈજ્ઞાનિકનું નામ છે. પણ પછી બેટા પ્રોટીનને પણ આવી રીતે જેલમાંથી મેમ્બ્રેન પર ટ્રાન્સફર કરવા માંડ્યા. એનો પણ ઉપયોગ એસએનપી શોધવામાં, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ શોધવામાં ખૂબ જ છે. તો એ બેટા આના કોન્ટ્રાસ્ટમાં હતું, રાઈટ? કે સધન બ્લોટ, તો સધન સાઉથ ઉપરથી છે, તો એવી રીતે વેસ્ટર્ન નામ પાડ્યું પ્રોટીન માટે, અને આરએનએ માટે નામ પાડ્યું બેટા નોર્ધન બ્લોટ. ડન છે? તો ડીએનએ ટ્રાન્સફર કરીએ તો સધન બ્લોટ, પ્રોટીન ટ્રાન્સફર કરીએ તો વેસ્ટર્ન બ્લોટ. વેસ્ટર્ન બ્લોટ પણ ખૂબ જ અગત્યનું છે ને, આરએનએ ટ્રાન્સફર કરવું ખૂબ અઘરું છે. એ નોર્ધન બ્લોટમાં તમે આગળ જતા મોલ બાયો ડિટેલમાં ભણશો તો ત્યારે આવશે. તો હવે કેવી રીતે કરવાનું તમને ક્વેશ્ચન થાય, હે ને? તો ક્વેશ્ચન થાય તો હું આન્સર આપું કે જેલ છે એના ઉપર મેમ્બ્રેન મૂકી, બધું બફરમાં હોય, બફર સોલ્યુશનની અંદર. હવે બેટા ડીએનએ નેગેટિવ ચાર્જ છે, મેમ્બ્રેનની બાજુ જે ઇલેક્ટ્રોડ હશે ત્યાં પોઝિટિવ ચાર્જ લગાડી દેવાનો. તો ડીએનએ જે છે તે પોઝિટિવ ચાર્જ તરફ જશે, એટલે કે જેલમાંથી નીકળીને ક્યાં લાગી જશે? આપણા મેમ્બ્રેન ઉપર લાગી જશે. હવે બેટા મેમ્બ્રેનમાં આપણે શું કરવાનું? તો ડીએનએ પ્રોબ વાપરવાનો. હવે આ પ્રોબ શું છે? તો સપોઝ બેટા એક નાની સિક્વન્સ કહું છું, એટીટી એજી. તો મને આ સિક્વન્સ ખબર છે, વીએનટીઆરમાં 60 વીએનટીઆર ઓળખેલા છે. એમાંથી હું સપોઝ કોઈ લઉં છું એટીટી એજે સિક્વન્સ વાળું વીએનટીઆર. તો બેટા આની સામે સિક્વન્સ શું આવે? તો ટી એ એ ટી સી આ સિક્વન્સ આવે. તો બેટા આ સિક્વન્સ આપણી થઈ ગઈ પ્રોબ. પણ આ કોઈ જેવી તેવી સિક્વન્સ નથી,
પ્રોબ સિક્વન્સમાં રેડિયો એક્ટિવિટી અટેચ કરેલી છે. તો બેટા આ રેડિયો એક્ટિવ છે. આ પ્રોબ કેવું છે? રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ તત્વોથી તેને ટેગ કરેલ છે. પડી ખબર? ક્લિયર છે? તો બેટા રેડિયો એક્ટિવિટી વાળા પ્રોબને હવે આપણે અહીંયા આ મેમ્બ્રેન ઉપર નાખીશું. તો જ્યાં જ્યાં આપણું ડિઝાયર્ડ આપણને વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટની સિક્વન્સ ખબર છે, ક્રમ ખબર છે, આ ક્રમ છે જેને આપણે ટાર્ગેટ કરી રહ્યા છીએ 60માંથી, તો એના રિલેટેડ પ્રોબ એની અમુક શૃંખલા ઉપર જઈને લાગી જશે બચ્ચા. તો આપણે પ્રોબ એડ કર્યો, તો જ્યાં જ્યાં એ પર્ટિક્યુલર VNTR છે ત્યાં ત્યાં પ્રોબ જઈને તેને જોડાઈ જશે. તો સપોઝ આ આપણી મેમ્બ્રેન છે, આની અંદર આ નાનકડી મેમ્બ્રેન બતાવી છે. તો જ્યાં જ્યાં VNTR છે ને ત્યાં ત્યાં જઈને પ્રોબ જોડાઈ ગયો. હવે પ્રોબ તો આખા સોલ્યુશનમાં હશે, આ બધું હવામાં ના થાય, આ બધું બફર સોલ્યુશનમાં થાય. તો આખા સોલ્યુશનમાં પ્રોબ હશે. આપણે એને થોડી વાર મૂકી રાખીશું. જ્યાં જ્યાં આપણું VNTR છે, DNA છે, ત્યાં ત્યાં પ્રોબ એની સાથે જઈને જોડાઈ ગયું. બીજા બધા પ્રોબ જે નથી જોડાયા એ તો છૂટા ફરે છે ને, તો આપણે એને કાઢી નાખીશું, સિમ્પલી ધોઈ નાખીશું ધીરેથી. તો હવે આપણી પાસે જે મેમ્બ્રેન બચી, એ મેમ્બ્રેનમાં પ્રોબ જોડાયેલા છે. જ્યાં જ્યાં VNTR છે એક્સ્ટ્રા કોઈ રેડિયો એક્ટિવિટી બચતી નથી. ફરીથી કહું છું કે મેમ્બ્રેનવાળા કન્ટેનરમાં મેં પ્રોબ એડ કર્યો VNTR, જેની પાસે રેડિયો એક્ટિવિટી છે. જ્યાં જ્યાં DNA છે ત્યાં VNTR જોડાઈ જશે. પણ બાકીનું જે VNTR પ્રોબ બચી ગયા, જે પ્રોબ બચી ગયા એમાં પણ રેડિયો એક્ટિવિટી છે, આખા સોલ્યુશનમાં રેડિયો એક્ટિવિટી છે. તો આપણે એને કાઢી લઈશું. DNA સાથે જોડાઈ ગયા એ તો પાક્કી દોસ્તીથી બંધ બેસી ગયા છે. બીજા બધાને આપણે કાઢી નાખીશું જેની જરૂર નથી. હવે બેટા શું કરીશું? તો આ જ સ્થાન જે જે જગ્યા પર VNTR હતા ત્યાં પ્રોબ જોડાયા તે આપણે જોઈ શકીએ છીએ એક્સરે ફિલ્મ બનાવીને. તો બેટા એક્સરેની રેડિયોગ્રાફી કરીશું. અને આ જે આને ઓટો રેડિયોગ્રાફી કહેવાય. તો આ ઓટો રેડિયોગ્રાફી જ્યારે કરીએ ત્યારે જ્યાં જ્યાં રેડિયો એક્ટિવિટી હોય ત્યાં બેટા આપણને આવા બેન્ડ જોવા મળશે, આવી પેટર્ન્સ જોવા મળશે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે આ પ્રોસેસ ખબર પડી ફરીથી. DNAને અલગીકૃત કરવાનું. સપોઝ બ્લડ છે તો WBC કાઢવાના, તેમાંથી DNA કાઢવાનું. એમાંથી બચ્ચા CACL ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશનમાં જે નાની પીક હતી, નાનું શિખર હતું, તે લીધું. મિની સેટેલાઇટને બેટા હવે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી પહેલાં તો તોડ્યું હતું, પછી CACL કર્યું હતું. હવે બેટા એનું સેન્ટ્રીફ્યુગેશન કરવાનું, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરવાનું. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કર્યા પછી શું કર્યું? તો એને મેમ્બ્રેન ઉપર ટ્રાન્સફર કર્યા, સધન બ્લોટિંગ. હવે શું કર્યું? પ્રોબ એડ કર્યો. જ્યાં જ્યાં VNTR છે જે આપણે ઓળખીએ છીએ ત્યાં ત્યાં પ્રોબ લાગી જશે. એક્સ્ટ્રા પ્રોબ કાઢી નાખ્યા, ધોઈ નાખ્યા. હવે બેટા એક્સરે ઓટો રેડિયોગ્રાફી કરી. તો જ્યાં જ્યાં પ્રોબનું જોડાણ થયું હતું, આપણે જે VNTR ઓળખતા હતા ત્યાં ત્યાં આપણને ઓટો રેડિયોગ્રાફીથી બ્લેક ફિલ્મ મળશે, કંઈક આવી રચના જોવા મળશે. તો આપણને NCERTમાં ડાયાગ્રામ આપ્યો છે. આમાં બેટા કીધું છે વ્યક્તિ એમાંથી પ્રાપ્ત DNA આ છે, બીમાંથી DNA મળ્યું, એનો ઓટો રેડિયોગ્રાફી પછી કંઈક આવું આપણને દેખાયું. આ તો તમને કલરફુલ આપ્યું છે, રંગસૂત્રો દર્શાવવા બ્લેક કલરનું દેખાય. હવે આપણને ગુનાહિત વ્યક્તિ છે એને ઓળખવાનો છે સી. તો સીનું DNA આપણને ક્રાઇમ સીન ઉપરથી મળ્યું છે બચ્ચા. તો કોની સાથે મેચ થાય છે? તો સીનું DNA મેચ થાય છે બી સાથે. એટલે આપણો સસ્પેક્ટ કયો છે બચ્ચા? આપણો સસ્પેક્ટ છે બી. તો બેટા ક્યાં ક્યાં વપરાશ થાય છે DNA ફિંગરપ્રિન્ટિંગનો? તો ક્રાઇમ સીન પર, રાઈટ. એના સિવાય બેટા ઘણા બધા કેસીસ આડાવડા બનતા હોય છે જ્યાં ફોરેન્સિકમાં વપરાય છે. એટલે કે બેટા આ બધું ક્યાં વપરાય? ફોરેન્સિકમાં. એના સિવાય માતા પિતાની ઓળખ કરવા. એક બાળક છે, કોઈ એને મૂકીને જતું રહ્યું હતું, 2 વર્ષ પછી રિયલાઇઝ થયું કે હે મારું બાળક છે, લઈ આવું, એને જઈને હવે સફર કરે છે. હવે 2 જણા આવી ચડ્યા કે ના આ તો મારું બાળક છે. એક કે છે મારું બાળક છે, કાં તો એવું છે કે 2માંથી કોણ એના પપ્પા છે. તો બધા એ બધા માટે DNA ફિંગરપ્રિન્ટિંગથી સચોટ માહિતી મેળવી શકાય છે. પણ
દરેકમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, આપણે બદલી નથી શકતા. પણ બેટા તમારા માટે ક્વેશ્ચન છે કે કયા માણસમાં, કયા સજીવોમાં, કયા રિલેશનમાં, કયા ભાઈ બહેન, કયા બેન બેન ભાઈ ભાઈની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં તફાવત જોવા મળતો નથી. આ તમારો ક્વેશ્ચન છે જેનો તમારે મને આન્સર આપવાનો છે કે માનવમાં એવા કયા લોકો છે જેમની ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કોઈ તફાવત જોવા મળતો નથી, સમાન ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. ડન છે બેટા? તો આઈ હોપ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં જે જે શબ્દો વાપરેલા છે એ બધા જ તમને ખબર પડી ગયા હશે. નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.